નમસ્કાર મિત્રો, મારું નામ સોલંકી ભૂમિકા રામુભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએડ સેમ 4માં અભ્યાસ કરું છું. હું ગ્રુપ 6 વતી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરીશ. મારા પ્રોજેક્ટનો ટોપિક છે મંદબુદ્ધિના બાળકો માટેની સરકારની યોજનાઓ. વિકલાંગતા. અમારા ગ્રુપને પહેલાં વિચાર આવ્યો કે વિકલાંગતા એટલે શું. કોઈપણ વ્યક્તિને અક્ષમ ત્યારે માનવામાં આવે છે જો તેમને શારીરિક અથવા માનસિક ક્ષતિ હોય. વિકલાંગતાના પ્રકારો અને તેની વ્યાખ્યા. અંધત્વ અથવા દ્રષ્ટિહીનતા, અલ્પદ્રષ્ટિ, રક્તપિત રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ, શ્રવણશક્તિ અસ્થિ વિષયક વિકલાંગતા, માનસિક વિકાસ રૂંધાવો અને માનસિક માંદગી. અંધત્વ અથવા દ્રષ્ટિહીનતા જેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. અલ્પદ્રષ્ટિ જેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. રક્તપિત રોગમાંથી સાજી થયેલી વ્યક્તિ, શ્રવણ ક્ષતિ અને અસ્થિ વિષયક વિકલાંગતા જેની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલી છે. માનસિક વિકાસ રૂંધાવો અને માનસિક માંદગી જેની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલ છે. મંદબુદ્ધિ એટલે શું. મંદબુદ્ધિવાળા બાળકમાં મગજની અમુક શક્તિ અને ક્રિયાશીલતા કાયમ માટે નુકસાન પામેલી હોય છે. જે વિકાસ અમુક પ્રમાણમાં જ થાય છે તેને મંદબુદ્ધિત્વની સ્થિતિ કાયમ માટે સર્જાય છે. તેના માટે કોઈ ઈલાજ કે દવા નથી, પરંતુ એ શૈક્ષણિક, માનસિક અને સામાજિક પ્રશ્ન છે. તેનું નિવારણ સામાજિક અને શૈક્ષણિક જાગૃતિથી જ કરી શકાય છે. મંદબુદ્ધિવાળા બાળકના વ્યક્તિત્વના લક્ષણો. એનો વિકાસ, ધીમી પ્રતિક્રિયા, તર્કપૂર્ણતા નક્કી કરવામાં અક્ષમતા, બોલવાની અને ભાષાની તકલીફ, સામાજિક સમન્વયમાં મુશ્કેલી, મનબુદ્ધિ અને શારીરિક ખોટખાપણ. મનબુદ્ધિના બાળકો માટે સરકારની યોજનાઓ. મનબુદ્ધિના બાળકો માટે સારવારની યોજના. મનબુદ્ધિ એ મગજના વિકાસના અભાવે ઊભી થયેલી સ્થિતિ છે. તે કોઈ ગાંઠ પણ નથી. જે બાળકોમાં શીખવાની કે સમજવાની શક્તિ ઓછી હોય તેવા બાળકોને જગતના દરેક સમાજ કે દેશમાં જોવા મળે છે. વિશ્વની વસ્તી 3% મનબુદ્ધિવાળા હોય છે. મનબુદ્ધિ એ કોઈ બીમારી નથી, પણ તે મગજના વિકાસના અભાવે છે ઊભી થયેલી સ્થિતિ છે. સારવાર માટે શું કરવું. મગજનો વિકાસ બાળપણમાં વધારેમાં વધારે થાય છે. આથી વહેલી તકે નિદાનની શરૂઆત કરવી જોઈએ. મનબુદ્ધિવાળી વ્યક્તિ જો નાનપણથી જ યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે સારો વિકાસ કરી શકે છે. મનબુદ્ધિવાળી વ્યક્તિ માટે કુટુંબે સર્વોત્તમ છે. નિયમિત સહાયતા અને દેખરેખ દ્વારા તેમની ક્ષમતાઓનો વધુ ઉપયોગ કરવામાં મદદરૂપ બની શકે છે. સારવાર માટે ઉપલબ્ધ સ્થળો. અમદાવાદ, વડોદરા, જામનગર અને ભુજ. રાજ્યની તબીબી મહાવિદ્યાલયના માનસિક રોગના વિભાગ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ. રાજ્યની જિલ્લા જનરલ હોસ્પિટલના માનસિક રોગના વિભાગ હિંમતનગર, પાલનપુર, મહેસાણા, ગોધરા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભરૂચ, નવસારી. મનબુદ્ધિના બાળકોને 15 દિવસ કે મહિના સુધી રાખવાની વ્યવસ્થા. સમર્થ નિવાસી શાળા અને રિસ્પાઇટ સેન્ટર. ઓટીઝમ. મનબુદ્ધિના બાળકોને MSM અંધજન મંડળ ગામ નાસટોકરા પિરાણા ગામ પાસે PO નાસ, તાલુકો દ્રસ્કોઈ, જિલ્લો અમદાવાદ. ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ, મુખ્ય કાર્યાલય, ફોન નંબર, ફેક્સ, ઈમેલ, વેબસાઇટ આપેલ છે. રિસ્પાઇટર સેન્ટરની વ્યવસ્થા. 5 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓને પોતાની સમસ્યા કે અંગત પ્રવાસ, લગ્ન પ્રસંગોએ કે નજીકના સગાના અવસાનના પ્રસંગોએ ઘરને તાળું મારીને બહાર ગામ જવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે આવા બાળકોની સાર સંભાળ લેવા કે રાખવા કોઈ તૈયાર થતું નથી. તેથી આવા સમયે ઉપરના કારણોસર આ સંસ્થામાં પોતાના દીકરા દીકરીઓને 5-15 દિવસ કે મહિના સુધી રાખવાની જવાબદારી સંસ્થા ઉપાડે છે. રેસિડિયલ સેન્ટર. આ ઉપર જણાવેલ વિકલાંગતા ધરાવતા બાળકોના વાલીઓને પોતાના બાળકોને રહેવાની અંગત સમસ્યા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેમાં 18 વર્ષથી મોટી ઉંમરની અને 30 વ્યક્તિઓની મર્યાદામાં છોકરા છોકરીઓને રાખવામાં આવે છે. ઉપર મુજબની સગવડ રાજ્યમાં નીચેની સંસ્થાઓ તરફથી પૂરી પાડવામાં આવે છે. અંધજન કલ્યાણ ટ્રસ્ટ, જિલ્લો ધોરાજી, રાજકોટ. હરિયાશ્રમ ટ્રસ્ટ, જિલ્લો કચ્છ. બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, જિલ્લો દાહોદ. મંદબુદ્ધિની બહેનો માટેની સરકારી સંસ્થાઓની યોજના, જેમાં 18 વર્ષથી નીચેની તથા 18 વર્ષની ઉપરની મોટી બહેનો માટે સંસ્થા ઊભી કરવામાં આવશે. તેમાં 25 બહેનો માટે વ્યવસ્થા કરવામાં આવશે. જે બહેનો મંદબુદ્ધિની છે અને અનાથ છે તેઓ સામાજિક તત્વોનો ભોગ ન બને તેઓના કાયદાની જોગવાઈ મુજબ સંસ્થા આપી શકાય છે. મંદબુદ્ધિવાળા બાળકો માટે શિક્ષણ અને તાલીમ. BM ઇન્સ્ટિટ્યૂટ માનસિક પડકારવાળી વ્યક્તિઓના પ્રશ્નોના નિદાન સારવારની સગવડ આપે છે, તેમજ માનસિક પડકારવાળા બાળકોને સ્કૂલ શિક્ષણ
તાલીમ ચલાવે છે. આ ઉપરાંત મલ્ટી કેટેગરી વર્કશોપ કે જેમાં પ્રિન્ટિંગ, બુક બાઇટિંગ, હાઉસ કીપિંગ, ફર્નિચર મેકિંગ વગેરેને તાલીમ આપવામાં આવે છે. આવા બાળકોને શિક્ષણ માટેની જુદી જુદી જરૂરિયાતો હોવાથી વિશેષ શાળાઓ અને સંસ્થાઓ માટે વ્યવહારિક તાલીમ અને માર્ગદર્શન માટે વિશેષ ધ્યાન આપવાનું રહે છે. શિક્ષણ કે તાલીમ આપનારની લાગણી અને ધીરજ મહત્વના છે. ઉંમર, ધ્યેય તેમજ ઉપયોગીતાની દ્રષ્ટિએ કેળવણીના જુદા જુદા તબક્કા વિચારી શકે. મનબુદ્ધિના બાળકો માટે મલ્ટી કેટેગરી વર્કશોપ BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ નહેરુ બ્રિજ પાસે અમદાવાદ, સ્નેહનિઝર મનબુદ્ધિના બાળકોની શાળા દ્વારા સંચાલિત સોસાયટી ફોર મેન્ટલી રિટાયર્ડ PD માલવિયા કોલેજ કેમ્પસ ગોંડલ રોડ રાજકોટ, મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ જૂનાગઢ, જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્રો અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, સુરત, ભાવનગર, નડિયાદ, આણંદ ખાતે ચાલે છે. ગુજરાતની હદમાં ST બસમાં વિનામૂલ્યે મુસાફરીની યોજના. 70 ઓછા બુદ્ધિઆંકવાળા માનસિકતા ધરાવતી વ્યક્તિને તેના સહાયકને પણ ST વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે છે, જેમાં પહેલાં ફક્ત સાદી અને એક્સપ્રેસને મળતો હતો. હવે ગુર્જરનગરી, ઇન્ટરસિટી, લક્ઝરી અને વોલ્વો બધી બસમાં મળે છે. મનબુદ્ધિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની યોજના. આ યોજનામાં 50-70 બુદ્ધિઆંક ધરાવતા માનસિક પડકારિત વિદ્યાર્થીઓને 1-7 1000 અને 8-12 સમક્ષ IT કોર્સ દ્વારા 1500 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. માધ્યમિક તબક્કે વિકલાંગ બાળકોના શિક્ષણની કેન્દ્રીય પુરસ્કૃત યોજના. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અંતર્ગત ભારત સરકારે દૃષ્ટિની શ્રવણમંદતા, મનબુદ્ધિ, શારીરિક અક્ષમતા તથા અન્ય વિવિધ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવાનું સ્વીકાર્યું છે. તેમાં 14 વય ધરાવતા વિદ્યાર્થીઓને 9-12 સરકારી સ્થાનિક સંસ્થાની સહાયતા મેળવતી શાળામાં માધ્યમિક તબક્કામાં અભ્યાસ કરતા ઉપર મુજબની વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આવરી લેવાય છે. થેન્ક યુ સો મચ માર્ગદર્શક ડૉક્ટર MV બેકરિયા સર, પ્રેરક SJ ડુંગરાલિયા સર અને પ્રયોજકો જોશી, ઉર્વશી, ઝહેરી, સબનમ અને લખલાણી રાશી.